બા બા હું થયું અને આટલી બધી હાફે છે ને હું છે હું? બાપ તમે હાલો, એ હંધી વાત પછી કરશું, પહેલાં પોલીસ ચોકીએ જવું છે. કેમ એવું? તે હું કર્યું કે પોલીસ ચોકીએ જવું પડે? બા મેં કાંઈ નથી કર્યું. કર્યું છે તો સરપંચના છોકરાએ. હું કર્યું એને? આ સરપંચનો છોકરો આદિ શેરતી કરી છે બા મારી. મારો હાથ પકડો, જબરજસ્તી મને પકડતો હતો. માંડ માંડ કરીને આયા પૂગીશું. જો આજે એને મૂકીશ ને તો બીજી વાર આવી હિંમત કરશે. એટલે મેં વિચાર કર્યો છે કે આજે જ એનો ખેલ પૂરો. હાલો જલ્દી. એ ના, ન જાવું આપણે, ન જાવું. એ બીજો કોક માણા હોત ને અને પોલીસ ચોકીએ જાત ને તો કોક આપણો સાંભળત. આ પોલીસ ખાતાને આખાને છે ને હારે લઈને ફરતો હોય. તું એમ સમજેશ કે આપણે ફરિયાદ લઈને જાશું તો એને પકડશે? બા તમે સમજતા કેમ નથી? અરે એ ગમે એટલો મોટો માણા હોય કે બધા પોલીસવાળા હરખા ન હોય, કોક તો આપણું સાંભળશે ને, કોક તો આપણી હારે ઊભા રહેશે. છો બા, આજે એણે જે પ્રમાણે મારી છેડતી કરીને મારો હાથ પકડ્યો છે ને, મને એ માણાનો પાંચ પૈસાનો ભરોસો નથી. કાલ અમારે એ ઘરે પૂછશે તો? મારી વાત સાંભળ, તું એમ કહે છે ને કે ગમે એવો મોટો હોય ને ગમે એમ આમ હોય ને પોલીસ આપણી બાજુ હોય, જો એવી એને બીક હોત ને તો એ આવી રીતે ગામની બેન દીકરીઓને છેડત જ નહીં. એના તો હાથ બહુ લાંબા હોય પોલીસ કરતાંય વધારે, અને ખિસ્સામ લઈને ફરતા. અને સાંભળ, આવા લોકો તો છે ને પોલીસોને હપ્તા ભરતા હોય એટલે એ તો બધું કરી શકે, પણ આપણા જેવા નાના માણા જો આજે પોલીસ ચોકીએ ગયા ને તો એ કાલે તને વધારે હેરાન કરે. બટા એક કામ કરને, તું રસ્તો બદલી નાખને, એ રસ્તે જા જ નહીં, અને એ આવે ને તો એને મોઢું જ નહીં દેવાનું. જો તમે તમે મારી વાત સમજવાની કોશિશ કરો બા, આ વાત નાની નથી. ખોટું, કાલ હવારે કાળી ટીલીમાં બેહવાનું થાય. અરે કંઈ એ મોટા માણસ છે તો આપણે બીબીને જ રહેવાનું? નાના માણસને જીવવાનો અધિકાર નથી, બોલવાનો અધિકાર નથી? છે, આપણા ઘરમાં કોઈ જણ છે જાય એમ છે, એને ખબર છે આ એકની એક છે ને, એને બાપે નથી, એની મા એકલી છે એટલે એ લોકો કાંઈ કરી નહીં શકે. બટા આપણે છે ને જેટલા સૂપ રહેવું ને એટલું આપણા માટે સારું છે, નથી ફરિયાદ કરવી. એ બીજી વાર કરે ને ત્યારે આપણે કોકને બોલાવશું. અઠાણે ને હજાર ને બેટા હેરાન કરશે તને વધારે. ઠીક બા, તમે કહો છો ને તો કરીને જાતો કરી દઉં છું, પણ છેલ્લી અને પહેલી વાર. હવે પછી આવું કાંઈ થાય ને જો મને રોકી ને તો હું રોકાઈશ નહીં. બેટા બીજી વાર આવું કંઈક થાય ને અને એની પહેલાં જો સરપંચને કહેવાનું થાય ને તો હું જઈને કહી આવે, એ મારી વાત માનશે કદાચ હો ને. અને તું છે ને રહી જુવાન છોકરી, અને રખે ને આજે આપણે પોલીસ ચોકીએ જઈ ફરિયાદ નોંધાવીએ, અને પછી જો એ કંઈક થાય ને તો એ તને વધારે હેરાન કરે. હાલ માર દીકરા, આપણે એવું કંઈ નથી કરવું. હાય હેતાલ, આ હું છે ને હવે બધું ભૂલી જવા મળ્યો છે, એનું હું કરું? હું જોશે ચાર દાતરડા લાવ્યા હતા આપણે, એમાંથી બે આપને, બોલો શંભુ આવ્યો છે ને તો થોડુંક નીંદવાનું છે, નીંદવી નાખ. હાપુ એક મિનિટ, આ તારું મોઢું કેમ હાવ પડી ગયું છે? આ તબિયત તો સારી છે, આ કઈ વાંધો છે તને? પેલા તો હરખી વાત કરી અને હડપલા કરવા લાગ્યા. અને બીજી વાત કે એને કીધું છે આપણે ગામમાં ઓલા બા ની દીકરી છે ને મીરા, એને અરે એને લગ્ન કરવા છે. મીરાની શેડતી કરી હશે ને તો મીરાએ લાફો માર્યો હશે.
એટલે 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 હવે ઈ લાફાનો બદલો લગ્ન કરીને લેવા માંગે છે. પણ તારે કહેવાય ને કે આ તો ખોટું કહેવાય ને. હા, આવી રીતે ગામની છોકરીઓ ઉપર આવી રીતે જુલમ કરે એ થોડું હાલે. હા, હું માનું છું કે સરપંચનો દીકરો છે, પણ કાંઈ એનો હક નથી કે કોઈ પણની છેડતી કરે. એ કીધું મેં કે સરપંચ એટલે હું પાંચ વર્ષ પછી. અને હા, આદિભાઈ ક્યાં અને મીરા ક્યાં? હા, એ ઉંમરનો તફાવત તો જવા દે ને. માણસ જો ને, આ આદિ કેટલા નિશા વિશાર વાળો માણસ છે, નાલાયક છે, એક નંબર નો. અત્યારે તે હમણાં કીધું ને કે તારી હારે અડપલા કર્યા. આનો બાપ તો સરપંચ નો બન્યો હોત ને તો સારું હતું. આપણને એમ કે એને જીતાડવી તો આપણા ગામમાં કાંઈક સારું થાય, પણ નહીં, એ સરપંચ બન્યા પછી કાંઈ સારું થયું જ નથી. આ એક આતરા પાણી આવતું હતું એ હવે મોડું મોડું આવે, અને વાડીએ વાડીએ તો ક્યારેક પાવર નથી હવે આપતો. એ બધું તો સમજા, પણ આ ગામની બેનનું દીકરું એકલી નથી નીકળી શકતી. વાટે જ ઊભો હોય નરાધમ, કે ક્યારે શિકાર આવે ને સડપી લઉં. મારી વાત સાંભળ તું. તું છે ને આ મીરાને જરીક વાત તો કરી જો. શું આપણે કઈ રીતે વાત કરવી? બા હું સમજશે. હું માનું છું કે એ તારા પર ગુસ્સો જ કરશે, બીજું કાંઈ નહીં કરે, પણ ખાલી વાત કરી જો, કંઈ જબરદસ્તી નહીં કરતી. સમજી તું? પરાયણે કાંઈ નહીં કરતી. હો સારું, વાત તો કરી જો, આપણે તો મોતના મુખમાંથી બહાર નીકળવી. હા ભલે, હાલ હું દાંતડા લઈ લઉં. હો, પણ બીજી કાંઈ ઉપાધિ નહીં કરતી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આ જાજા દાડે આવીને? હા બા, સો ને હા બાજુ નીકળી હતી તે થયું કે આટોય મારતી જાઓ ને થોડું કામ હતું ને તે મીરાને મળવા આવી છે, પણ મીરા તો બહાર ગઈ છે બેટા. બા, હા મીરાને મીરાને મળવા નથી આવી, આ તમારું જ કામ હતું, જરાક વ્યવહારિક વાત હતી ને એટલે. કંઈક જોતું કારવતું હોય તો કેવું હશે, તો હું ના નહીં પાડું. ના ના બા, કાંઈ નથી જોતું. આ સાંભળ્યું છે કે તમે મીરાનું ઝોણ જોવા મળ્યા છો? હા, જોવું જ પડે ને બેટા. હવે જો લગ્નની ઉંમર થઈ ગઈ છે, એ આ ટાણથી જોઈશ ને ત્યારે એ 6 મહિને 12 મહિને કાંઈક એનો મેળ પડશે. સાચી વાત છે બા, અને આમે તે જવાન દીકરીઓને બહુ ઘરે ન હસવાય. તો અને આમે તે અહીંયા ગામડે તો કેવું હોય, નાની નાની હોય ને ત્યાંથી ગોતવા માંડે ત્યારે માંડ કંઈક હરકું ખોરડું મળી રહે ને ઢોર ઢાખર વાળું ને જમીન વાળું મળી રહે, બાકી તો કાંઈ મળે નહીં. સાચી વાત છે બા. હું શું કહેતી હતી, અમારા ધ્યાનમાં છે ને એક મુહૂર્ત તો છે સે. હા, અને બહુ સારો છે, અને હગામાં હગું ગણો કે આ ગામમાં ગામમાં જ છે. લે, તો પછી જો ગામમાં ને ગામમાં હોય તો અટાણુંથી મારી નજર કાં ન પડી? છો બા, એમાં એવું છે કે અટાણ લગીને આપણે આ ઝોણની વાતય નહોતી હકારી. આ તો ગોળ હોય ને માખ્યું આવે, આ વાત બહાર પડી એટલે એટલે મુહૂર્ત ત્યાં તો ઘણાય હોય જ તે એવા, પણ આ મુરત બહુ સારો છે. પણ હું તને એમ કહું, હું તો ઘણા વખતથી એનું ગોતું છું, અને જો ગામમાં ને ગામમાં હોય તો કોકે તો મને વાત કરી હોય ને કે બા આનો દીકરો છે ને હારો છે તો આપણે કરી, પણ મને તો કોઈએ કાંઈ એવી વાતે ન કરી. સાચી વાત છે બા, પણ આ મારા ધ્યાનમાં આવી છે ને વાત, તો મેં કીધું બા ને કરી દઉં તો આપણી મીરા સુખમાં જાય. હા, જમીન જાકર બધું સારું જ છે. હા, તમે તો ઓળખો છો ને આપણા ગામના સરપંચ, એમ દીકરો આદિભાઈ. આ સરપંચ નો છોકરો? હા બા. તું એનું ઝોણ લાવી મારી મીરા હારું? છો બાઈ, હારો છે ને એમાં ક્યાં કઈ ખોટ ખાપણ છે? હા, એક ગામની તું સોડી એવી છે કે તને એના લખણની ખબર નથી. આ કાલે જ ઊભી બજારે મારી છોકરીની શેડતી કરી હતી એને. બા, આ લગન પછી તો છે ને ભલ ભલા સુધરી જાય, તો આ છોકરો તો શું કહેવાય, અને જમીનદાર છે, પૈસા વાળા છે, અને પાછો ગામના મોભી એટલે સરપંચ છે. ઠીક, તો એના રૂપિયા પૈસા અને જમીન ને ઢોર ઢાખરનું અથાણું નાખું એમ વાત લાવી ને ભલે લાવી, પણ આજ પછી એની વાત અહીંયા કરતી નહીં. છો બા, આપ છે ને આ ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવાય, આ જરા ઠંડા દિમાગથી વિચારો ને તો ખબર પડે તમને. તું એમ કહી છે
કે લગ્ન પછી તો એ સુધરી જાય ને આમ કરે, એટલે હાથે કરીને આપણે એઠું ફળ ખાવાનું એ મારે ન જો. મારી છોકરી છે ને એમને બે રહેશે ને એ તો હાલશે, પણ એ સરપંચના છોકરા રહે તો હું આજે નહીં કાલે નહીં કરું. ગામમાં ને ગામમાં દીકરી જાહે બા, જરીક વિચાર કરો. મારે નથી વિચાર કરવો, મારે જે વિચાર કરવો તો નહીં મેં કર લીધો. કહું તો શું, મારી છોકરીને હાવ ભિખારી મળશે ને તો હું ન્યા કરીશ હસતા મોઢે, કારણ કે એ બેઉ માણા હસીને તો રહે, ખુશ તો રહે, પણ આના ઘરે તો હું નહીં દઉં એટલે નહીં જ દઉં. તો હું તમને એમ કહેતી હતી કે તમે કરિયાવર નહીં આપો ને તોય હાલશે, પણ હવે તમે જો અને આમ રાઈડ ઉછપાડો છો નકરી. હું તો કહું છું કે વિચારી છો, પણ હવે કોઈ જબરદસ્તી તો છે નહીં. હા, તમારે કરવું હોય તો મને કહેજો તો હું વાત આગળ કરી. વિચારતી એ નહીં તું કે બા હા પાડે કોઈ દી વાત કરે છે. એ મારી છોકરીના કરિયાવરની વાત કરસ ને, એકની એક છે, જે હશે ને હું હામે સાલીને કહી દઈશ કે હું મારી દીકરીને આટલું દઈશ, જેને પોહાતો હોય ને એ મારી દીકરીને લઈ જાય. એ મારી દીકરી છે ને, આમ તો સંસ્કારનો ભંડાર છે, પૈસા ટકે ને એ બધાનું કાંઈ જરૂર નહીં પડે. હા, તમારા મનની તમે રાજા, પણ હું તો એમ કહેતી હતી કે આ છોકરો હારો છે, આ બીજે દેહો હારું નબળું ગરીબ હશે, આ હેરાન થાય આપણી દીકરી. આ તો ગામમાં ગામમાં હોય ને તો નજર સામે ખરી. હા, સરપંચનું નામ ક્યાં નાનું છે, આવડા મોટા મોભી છે. એ જેટલું નામ મોટું છે ને એટલા જ ખોટા છે એ લોકો, બાપ દીકરો બેહો. અને સાંભળ, તું એમ કહે છે કે ગરીબ ને આવો ને તેવો ને છોકરો મળશે ને, ભલે મળે, બે ટાણા રોટલો તો ખાશે ને મારી દીકરીને ખવડાવશે ને. અને હવે મહેરબાની કરીને તું જાણ, કોઈ દી એની વાત લઈને અહીંયા નહીં આવતી. જા, જય શ્રી કૃષ્ણ. જાઓ, જય શ્રી કૃષ્ણ. લ્યો, મોટા ઉપાડે આવી ગયા એનું નામ લઈને. એ તો છે ને, આ મળશે ને તો સીરી નાખે કોક દાડો. બટા આદિ, હું શું કહું છું કે તું છે ને હવે સુધરી જાય ને તો સારું. આ તારી માં જે પણ શિખામણ આપે છે ને એ હાસી આપે છે. માં ક્યારે દીકરાનું ભૂંડું થાય ને ઉઈસે નહીં. હું ક્યાં બગડેલો છું? હા, બરાબર રીતે હાલી રહ્યો છું. હા જને, હું જે કરું છું બરાબર જ છે. તમારે મને કંઈ કહેવાની જરૂર નથી ને રોકવાની પણ જરૂર નથી, સમજી લેજો. તને બધું બરાબર લાગે છે, પણ હું જે ભવિષ્ય જોઈ રહી છું ને તારું, એને હાટું કીધું કે તું સુધરી જા, આ તારા ધંધા છે ને એ બધા બંધ કરી દે. ભવિષ્ય જોવાનું બંધ કરી દો ને, મારા ધંધા બંધ કરવા, એના કરતાં તમારા ભવિષ્ય જોવાનું બંધ કરી દો, જેથી કરીને તમને માથાકૂટ ન લાગે અને તમને દુઃખ પણ ન થાય. એટલે હું મારા દીકરાનું ભૂંડું થાય, ખરા થાય, એ તું જોવા માંગે છે? તું હા, એ જોવા માંગુ છું. હા જુઓ, તમને કહી દઉં છું, મારી પાસે અત્યારે સત્તા છે, પાવર છે, મારા બાપાનો પાવર છે મને, અને એટલા જ તે અત્યારે હંધાય, મારાથી બીવે છે, અને મારે જે કરવું છે હું કરીને રહું છું. તો પછી આ થોડા દાડા માણી લેવાનું હોય, આ રાજાશાહી મળી હોય ને તો ભોગવી લેવાની હોય. ભૂલ ખાઈ છે બધા હજી, અને રાજાશાહી ભોગવી ન કહેવાય, અને પાપના પોટલા જીવનમાં બાંધા કહેવાય. હા, તારા બાપુ કઈ સારું નથી કરી રહ્યા. સરપંચ બનવા નતા ને એ પેલા પરજાને એમ કહેતા કે હું તમારા હંધાય સારા કામ કરાય, ગામનો વિકાસ કરાય. પણ આ વિકાસ ક્યાં કરે છે? સરકાર પાસેથી જેમ ફાવે એમ પૈસા લે છે, અને આ હંધાય પૈસા ઘરમાં નાખે તિજોરીમાં, આ પરજા માટે કાંઈ વાપરતા નથી. તમને શું વાંધો છે? તકલીફ પડે તમને? આ તમારા મતલબ કે તમારા પિયરમાંથી તો નથી લાવતા ને? હા તો પછી છે ને તો બોલવાનું નહીં. તમારી ટીજોરી ખાલી નથી થતી, તમારી ટીજોરી ભરાય છે, તો એની રાહ જુઓ ને, અને એને માણો, મજા કરો. તમને કોઈ વાત કઈ ખૂટતી હોય, કઈ ઘટતું હોય તો અમને કહો. મારે હરામના પૈસાથી તમારા બાપ દીકરાની જેમ જલસા નથી કરવા. આ મારી ગરીબાઈ હતી ને વર્ષો પહેલા, એ હારી હતી કે સુખેરી એક તકનો રોટલો તો ખાતા હતા. આ જે જેથી તારા બાપુ સરપંચ બન્યા છે ને, હું તને કહું છું, એક વાત ગળે નથી ઉતરતી, પગા ખાસો, પણ હું તને જે કહું છું ને એ હો આનાની વાત હાસી છે. હવે આનાનો જમાનો ગયો, હા હવે તો રોકડા બોલે, હવે આના આની નહીં કરો અને આના કાની નહીં કરો. મારા બાપુ જે કંઈ પણ કરે છે એ બધું બરાબર છે, તમે અમારા બંને વચ્ચે નહીં આવતા. તમારું જે કસ 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 થાય છે ને એને બંધ કરી દો.
એવું હોય ને થોડો સિંદુર પી લ્યો, એટલે હું આ તમારે કઈ બોલવું નહીં, અવાજ નીકળે નહીં, કઈ માથાકૂટ નહીં, અમારે સાંભળવું નહીં. તારા બાપાના રવાડે સડ્યો છે ને, તો એકથી પસ્તાવાનો વારો આવશે. તારા બાપુને તો કઈ કઈ હકતી નથી, પણ તને સમજાવું તો બટા સમજી જાને. હું કામ આમ કરશો, હું એમ કહું છું કે પરજાના સુખે સુખી અને પરજાના દુખે દુખી, તો હું કામ પરજાને દુખી કરશો અને તારા બાપુના નામે આ ચરી ખાશો ગામમાં. અરે કોઈ દુખી નથી થતું, હા આ હંદાઈ મજા કરે છે. ગામના એ અમને કઈ આમનમ નથી રાખ્યા. હા ગામનાને ખબર હતી કે અમે કઈક કરશું નવું, અને નવું કરી રહ્યા છીએ. કરોસો ને કરોસો, બાપો હરામના પૈસા ખાય છે અને દીકરો બાપના નામે સરી ખાય છે. ગામની વહુ દીકરીઓને હેરાન કરે છે, ગામમાં લૂંટફાટ કરે છે, આનાથી વિશેષ તો હું હોય નવું. અરે એ તો મજા છે, તમે જાઓ ને તમ તારે હું ક્યાં ના પાડું છું. તમે જાઓ બહાર જઈને આ ગમે એનો કાટલો પકડી લેજો, હે ગમે એને ધમકાવજો. હું મારા બાપુ બેઠા છી, તમને કોઈ શું કે જા નહીં કે. અરે હું તો કહું છું કે તમે છે ને આ ગમે એની વાડીમાં જઈને જે જોતું એ લઈ લેવાનું, કોઈ કાંઈ નહીં બોલે. જેટલી દાદાગીરી કરવી એટલી કરી લ્યો, અમે બેઠા ત્યાં સુધી તમારે છે ને રાજ કરવાનું છે. રાજ એવા રાજને સુલામ રાખવું પડે, એવા રાજ કઈ કામના નહીં. લોકોની હાયુ લેવી અને લોકો આપણી સામે બીવે ને એ કઈ બોલે નહીં, પણ કુદરતના સોપડે લખાઈ ગયું હોય છે. ઓય ભગવાન, તમને તો મારે કેમ સમજાવવા. ભાઈ તું તમારું મારું તો પતિ જ ગયું છે, પણ હવે તમારી જિંદગી સુધારો ને તો સારું કહેવાય. હેતલબેન, અચાનક આવ્યા કઈ વાવડ નહીં, કઈ ખાસ કામ હતું? કામ હતું ને, આ તમારી બાને તો મળી લીધું છે, પણ હવે તમારું જ કામ હતું. હા તો બોલો ને, એવું તો શું કામ હતું? બા મળ્યા ને? બા મળ્યા ને? બારે વાત કરી? હા કરી છે ને. હા મેં સાંભળ્યું છે કે તમારી હગાઈનું બાર વાત હાલે છે. હા મારા બા બે ત્રણ જગ્યાએ વાત તો હલાવે છે. હા પણ બીજી બધી ખબર નથી, એ બધી બાને ખબર હોય. હું એક માગું લઈને જ આવીશું. હેતલબેન તમે મારી હારે વાત કરો તો શું ફાયદો? માગું કેવું છે, ઘર કેવું, છોકરો કેવો છે, એ તો તમારે મારી બા હારે વાત કરવી પડે. તમારી બા હારે તો વાત થઈ છે, એણે તો કીધું છે કે વિચારશું પછી કહેવું, પણ મને થયું કે તમારે ને મારે હારે સંબંધ છે તો જરાક રૂબરે રૂબરૂ પૂછી જ લઉં. કોની વાત કરો છો? આપણા ગામના છે? હા આપણા ગામના જ છે. કોણ છે? આપણા ગામના સરપંચનો દીકરો હાદીભાઈ. શું? હેતલબેન શરમ આવે છે બોલતા? આપણા ગામનો છોકરો છે આદિ, તમને ખબર છે આદિ કોણ છે ને હું છે? જો મીરાબેન અત્યારે કોણ છે ને હું છે એનાથી કાંઈ લેવા દેવા ન હોય. આ તમે લગ્ન કરી લેવો ને તો આ ફૂડો સુધરી જાય. જો હેતલબેન તમને શરમ આવી જોઈએ, તમે આથે કરીને ગામની દીકરીને કૂવામાં નાખવા જાવશો અને પાછા કહો છો કે બહુ ઊંડો નથી. જો મીરાબેન તમારી અંધી વાત હાશે, પણ આપણા ગામમાં ને ગામમાં અને સરપંચનું ઘર ક્યાં મોડું છે હે? આ શેઠાણી કેવા હારા છે, એનો સ્વભાવ હારો છે. શેઠાણી હારા હશે, શેઠે હારા હશે, પણ એનો ગગો એના લખણ કેવા છે તમને નથી ખબર? આટલા વર્ષથી આ ગામમાં આવ્યા છો હારે, પણ તમને કાંઈ ખબર નથી લાગતી. માણા કહે છે ને કે લગ્ન પછી તો ભલ ભલા સુધરી જાય, એમ તમારો સ્વભાવ તો હારો જ છે ને, અને તમે હા પાડજો ને તો હંધાઈનું ભલું થાય. હેતલબેન તમારે નાની બેન છે ને, જો આદી આટલો જ હારો હોય તો તમારી બેનના લગ્ન કરાવી નાખો ને. વાત એવી નથી, વાત એમ છે કે આદિભાઈએ જ મારી આગળ આવીને કીધું છે કે હું કોઈ મીરાને બહુ પ્રેમ કરું છું અને એની હારે લગ્ન કરવા માગું છું. ઠીક તો એમ કહો ને કે પૈસા ખાઈને આવ્યા છો, આદિએ 2-5 હજાર રૂપિયા આપ્યા હશે એટલે માગું લઈને અમારા ઘર સુધી પૂગી ગયા. જો હેતલબેન તમે આ ગામના છો, મારા બેનપણી છો, મતલબ એવો નથી કે ગમે એ બોલશો. આ પહેલી અને છેલ્લી વાર સમજાવું છું, હવે આ નાલાયકની વાત લઈને મારા ઘરે કોઈ દી ન આવતા. મીરાબેન આ પૈસા ખાવાની કે એવી કોઈ વાત નથી, અને તમે તો અમને ઓળખો જ છો ને, હાજ લગીને ક્યારેય ખોટું કામ નથી કર્યું, પણ આ તો એમ કે તમે હા પાડી દેવો ને તો અમારા ઘરનું ભલું થાય. ઘરનું ભલું થાય કેમ? તમારા ઘરનું શું ભલું થાય આમાં એ મને કહો.
આ વાત લઈને આવવામાં મારે પણ નહોતું આવવું, પણ મારી મજબૂરી છે ને કે આવવું પડ્યું. મજબૂરી એમ છે કે અમે એની પાસેથી પૈસા લીધા હતા અને હવે અમારા ઘરે દવાખાનું આવી ગયું છે અને રોકડા રકમ 1,00,000 રૂપિયા અને એનું વ્યાજ માથે ચડી ગયું છે. હવે એ આમ અમારી ઉપર દબાણ કરે છે કે જો તમે કાં તો રૂપિયા આપો ને કાં તો એ મીરાને જઈને વાત કરો. એટલે આવવું પડ્યું. મને હંધી ખબર છે કે આ સાથે કોઈ દીકરીને કૂવામાં નાખવા નથી માંગતી. હેતલભાઈ જે હોય તે હું સમજી ગઈ કે તમારી મજબૂરી હશે એટલે અહીંયા આવ્યા હશો, પણ તમે જે વાત લઈને આવ્યા છો ને અને જે માણાની વાત લઈને આવ્યા છો ને એ આજે નહીં બને ને કાલે નહીં બને. હું બાણો બાંધીને કૂવામાં મરવાનું પસંદ કરીશ, પણ એવા હલકડારે લગ્ન કરવાનું નહીં. તમે તો સ્વાભિમાની છો, મને ખબર જ હતી કે નાશ પાડશો, પણ કહેવાય છે ને કે મજબૂરીના માર્યા માણસ ક્યાં જાય, એટલે આવવું પડ્યું. મારી વાતનું ખોટું લાગ્યું હોય ને માફ કરજો.